હવે હીરા ઉદ્યોગ ની અંદર હું એક સચ્ચાઈ તમને કહું તો હીરા ઉદ્યોગ ની અંદર બીજી બાજુ છે નેગેટિવટ વાળા હવે પોઝિટિવ ની વાત કરીએ નેગેટીવ ની વાત કરીએ ત્યારે એક કોમન દેખાય કે બંને હીરા ઉદ્યોગ ની અંદર તો જાય છે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે હીરાનો વેપાર પણ કરતા હશે ને પરંતુ આની અંદર આપણે જે ડિફરન્સીટ છે એ પણ જાણવો જરૂરી છે ઘણા લોકો એજ્યુકેટેડ લોકો હોય છે એ હીરા ઉદ્યોગ ની અંદર જાણવા માંગતા હોય છે અને લોકોને પૂછતા પણ હોય છે કે હીરા ઉદ્યોગમાં ભણી ગણી ને અવાય કે ના અવાય હીરા ઉદ્યોગ ની અંદર કાર્ય કરાય કે ના કરાય હીરા ઉદ્યોગ ની અંદર જોબ કરાય કે ના કરાય આવા ઘણા ક્વેશ્ચન પૂછતા હોય છે હવે ડાયમંડ ની અંદર નેગેટિવ માઇન્ડસેટ વાળા જે લોકો છે એને હું પહેલા ટાર્ગેટ કરીશ સૌથી પહેલા નેગેટિવ માઇન્ડસેટ વાળા લોકો છે એ સૌથી પહેલા તો એવું જ કહેતા હોય છે કે હીરા ઉદ્યોગની અંદર કાંઈ હવે વધ્યું નથી હીરા ઉદ્યોગની અંદર માર્જિન રેટ નથી હીરા ઉદ્યોગની અંદર હવે કંઈ ફ્યુચર નથી અને હીરા માર્કેટ આગળના સમયમાં ચાલશે નહીં આવા ઘણા એવા વાક્યો આપણે સાંભળતા હોઈએ છીએ અને એનું અનુકરણ પણ કરતા હોઈએ છીએ અને આપણે પણ જનરલી અને એની અંદર કાઈ સ્કોપ નથી હવે નેગેટિવ માઇન્ડસેટ વાળા લોકો છે ને એ જનરલી શું કરતા હોય છે ખ્યાલ છે હીરા ઉદ્યોગની અંદર સાથે સંકળાયેલા હશે આવતા હશે પરંતુ નેટ આરામ કરતા હશે બીજાની મેથી મારતા હશે કઈ કાર્ય નહીં કરતા હોય મહેનત નહીં કરતા હોય એકદમ કમ્ફર્ટ ઝોન ની અંદર બેઠા હશે એ લોકોને કોઈની એવું તસ્તી નહીં લીધી હોય કે ડાયમંડ ની અંદર હું કઈક વર્ક કરું વર્ક કરીને પછી એને હું સેલિંગ કરું કે એનું કઈ નોલેજ જ નહીં હોય એ લોકોને એ જનરલી એવું કહેતા હશે કે ડાયમંડ ઉદ્યોગ ની અંદર હવે કઈ વધ્યું નથી જ્યારે સામેની બાજુ એક પોઝિટિવ માઇન્ડસેટ વાળા લોકો છે એ લોકો સખત મહેનત કરતા હોય છે અને ટોટલી છેલ્લે ફાઇનલ જે પણ પ્રોફિટ માર્જિન મળે ને એ લેતા હોય છે અથવા તો ઘણું સારું એવું પ્રોફિટ માર્જિન પણ કમાતા હોય છે એ લોકોને ક્યારેય આપણે તસ્તી નહીં આપી હોય કે કોઈ દી પૂછ્યું નહીં હોય કે ડાયમંડ ઉદ્યોગ છે એની સાથે સંકળાવાય કે ના સંકળાવાય જ્યારે આ જે નેગેટિવ સ્ટાફ છે એ વધે છે અને જે પોઝિટિવ સ્ટાફ છે એ ઘટતો દિવસે ને દિવસે આપણને દેખાઈ રહ્યો છે કારણ કે જે મહેનત છે એ લોકો દિવસે ને દિવસે ઘટાડી રહ્યા છે જયારે આવા નેગેટિવ માણસો છે એના સંપર્કમાં રહીને હંમેશા નેગેટિવ વિચારો વધતા જાય છે એટલા માટે આપણને દેખાય છે કે ડાયમંડ ઉદ્યોગ છે એની અંદર તેજી અને મંદી જેવો સમય આવતો હોય છે જેની અંદર જયારે મંદીનો સમય આવે છે ને ત્યારે આ લોકોનો પાવર વધી જતો હોય છે જે નેગેટિવ લોકો છે એ લોકોનો પાવર હંમેશા વધી જતો હોય છે અને આ નેગેટિવ લોકો દિવસે ને દિવસે એવું કહે છે કે હું કેતો હતો ને કે ડાયમંડ ઉદ્યોગની અંદર કઈ વધ્યું જ નથી સામે પોઝિટિવ જે આવી મંદીના સમયમાં ટોટલી વર્ક કરતા હશે પોતાનું કામ જેટલું થાય એટલું કરતા હશે જે નફો માર્જિન લેતા હોય એ તો લેતા જ હોય છે જ્યારે તેજી આવશે ત્યારે આ લોકો

આવશે ને ત્યારે પેલો બેનિફિટ જેને મહેનત કરી છે જેની પાસે પ્રોડક્શન રેટ હશે જેને તૈયાર મેન્યુફેક્ચરિંગ કર્યું હશે અથવા તો ટોટલી આઉટ કર્યું હશે એશોર્ટમેન્ટ કર્યું હશે એ લોકોને વધારે બેનિફિટ મળતો હોય છે તો આવી જ રીતે કોઈ પણ ધંધો તમે લઈ લો હીરા ઉદ્યોગથી માંડીને કોઈ પણ ટટા ધંધા લઈ લો નાના ધંધા લઈ લો જેની અંદર તમારો માઇન્ડસેટ જ મેન છે હવે આ નેગેટિવ લોકોની હું એક રિયાલિટી કહું તો નેગેટિવ લોકો જ્યારે મંદી આવતી હોય છે ને ત્યારે બીજા ધંધાની અંદર જંપલાવતા હશે પરંતુ એ લોકોને એ ખ્યાલ નથી હોતો કે બીજો ધંધો છે એની અંદર પણ મંદી તો આવતી જ હોય છે ને તેજી મંદી તો હંમેશા કોઈ પણ બિઝનેસની અંદર આવતી જ હોય છે કોઈ પણ ધંધા રોજગાર છે એની અંદર ઉતાર ચઢાવ તો આવતો જ હોય છે પરંતુ આ લોકો એ માનવા તૈયાર નથી કારણ કે પહેલેથી જ આળસુ બનેલા હોય છે કોઈની કામ ધંધા કર્યા નથી કામ ધંધા કર્યા હશે પણ એવા કર્યા હશે કે પોતાની કેપેસિટી ના ત્યાર પછી એ લોકો અનુભવ ઉપર નહિ ચાલતા હોય અને ઘણા લોકો એવા હોય છે જેને અનુભવ પણ સારો એવો હોય છે અને એ લોકો પણ તમને સજેશન કરતા હોય છે કે હીરા ઉદ્યોગ છે એની અંદર સંકળાવવું સારું છે પરંતુ કેપેસિટી પ્રમાણે કાર્ય કરો તમારાથી થાય એટલું કાર્ય કરો બને ત્યાં સુધી સફળ થવું છે તો ઓબ્વિયસલી એની સાથે જે લોકો સંકળાયેલા હોય જે લોકોને એક્સપિરિયન્સ હોય અનુભવી લોકો હોય એની સલાહ લેવી તો એટલી જ આવશ્યક હોય છે અને આ પોઝિટિવ અને નેગેટિવ બંને ટાઈપના લોકો મળી રહે છે એટલા માટે જ તો લોકો ધંધો કરી શકે છે પરંતુ જેનામાં ગટ્સ છે જેનામાં પેશન છે જેનામાં જુસ્સો હોય છે એ લોકો જ હંમેશા ધંધાને આગળ વધારી શકતા હોય છે હવે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર સો ધંધા શરૂ થતા હોય છે એક દિવસની અંદર જેની અંદરથી દસ એવા ધંધા હોય છે જે ત્રણ વર્ષ પછી પણ ટકી રહેતા હોય છે બાકીના જે નેવું ધંધા છે એ બંધ થઈ જતા હોય છે જેની અંદર લોકોને નેગેટિવનો જે રેશિયો છે એ વધારે મળતો હોય છે જેના કારણે તો આ એક સર્વે આપણે જોવા જેવો છે એની અંદરથી શીખ પણ લેવા જેવી છે અને અત્યારના જે અંદર વાત કરીએ તો દેખાય મંદિર નો માહોલ તો છે પરંતુ એ પણ એક સમય છે સમય જતો રહેશે અને કહેવાય છે ને સાહેબ સમજણ ભરી વાતો બે જ લોકો કરી શકે છે એક એ કે જેની ઉંમર મોટી હોય અને બીજો એ કે જેને નાની એવી ઉંમરમાં ઘણી બધી ઠોકરો ખાતી હોય